અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. વહેલી સવારથી જ અનેક ડેલિગેટ્સ પહોંચી રહ્યા છે મહાત્મા મંદિર ખાતે. દેશ અને દુનિયાભરમાંથી નેતાઓ સાથે જ ઉદ્યોગપતિઓ પણ પહોંચી રહ્યા છે. સવારે 9:40 કલાકે વાયબ્રન્ટ ગુજરાતનું કરશે ઉદઘાટન અને આ વચ્ચે હેડ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ અને સાથે જ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે. બપોર પછી મહાત્મા મંદિરમાં એક રિપબ્લિકનના વડાપ્રધાન પીટર ફ્લાયા સાથે એક વિપક્ષી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચેક રિપબ્લિકના વડાપ્રધાન પીટર ફ્લાયા અમદાવાદ ખાતે પહોંચ્યા છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળશે. તો આ વચ્ચે મહાત્મા મંદિરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ લોકો આવી રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે. ભાવેશ, તમામ વીવીઆઈપી લોકો આવતા નજરે પડી રહ્યા છે, કેવો છે માહોલ પહેલા તો ત્યાંનો? ભાવેશ, તમામ વીવીઆઈપી લોકો આવી રહ્યા છે અને સતત દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, કેવો છે પહેલા તો માહોલ ત્યાંનો? ખાસ કરીને વાત કરવામાં આવે તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આપણે સૌથી પહેલા તો આજે મહાત્મા મંદિર છે ત્યાંના બહારના દ્રશ્યો બતાવીશું. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે વીવીઆઈપી લોકોનો જે કાફલો છે તે કાફલો એક બાદ એક મહાત્મા મંદિરની અંદર પ્રવેશી રહ્યો છે. જાણીતા ઉદ્યોગપતિઓ હોય, જેમાં ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ, પંકજ પટેલ, સી આર પાટીલ સહિતના જે નેતાઓ છે તેઓ પણ આવી પહોંચ્યા છે. રાજ્યપાલ પણ આવી પહોંચ્યા છે અને થોડી જ મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 શરૂ થઈ જશે. વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી પણ હવે મહાત્મા મંદિરની અંદર પહોંચી ચૂક્યા હોય તેઓ પણ અત્યારે જે શિડ્યુલ છે તે પ્રકારે આગળ વધી રહ્યા છે અને 9:40 વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરવામાં આવશે અને 10, 11 અને 12 જાન્યુઆરી એટલે કે 3 દિવસ માટે આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 200થી અલગ અલગ કંપનીઓના જે સીઈઓ છે, જાણીતા ઉદ્યોગપતિઓ છે, દેશ વિદેશના જે ડેલિગેટ્સ છે, વીઆઈપી છે, વીવીઆઈપી મહેમાનો છે તે આવી રહ્યા છે અને એક બાદ એક આપણે જે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે જ્યાંથી પ્રધાનમંત્રી સહિતના જે અનેક મહાનુભાવો છે તે મહાત્મા મંદિરમાં પ્રવેશી ચૂક્યા હોય. અત્યારે હાલ મહાત્મા મંદિરની અંદર જે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ છે તે ગ્લોબલ સમિટના ઉદઘાટન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને 9:40 એટલે કે ગણતરીની મિનિટોમાં વાયબ્રન્ટ ગુજરાતને પ્રારંભ કરવામાં આવશે અને 3 દિવસીય વાયબ્રન્ટ સમિટમાં અલગ અલગ એમઓયુ થશે અને એમઓયુમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં નવા ઉદ્યોગો અને સાથોસાથ રોજગારીની તકો વધશે અને કરોડો રૂપિયાનું રોકાણ છે તે આ વાયબ્રન્ટ સમિટથી આવનાર સમયમાં ગુજરાતમાં જોવા મળશે. જી બિલકુલ. અને સાથે સાથે જે રીતે ગુજરાતનો ડંકો સતત વાગી રહ્યો છે ભાવેશ, અને તમામ પ્રકારની તૈયારીઓ જોવા મળી, વીવીઆઈપી લોકો આવવાના છે, તો સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્સનલી પણ બેઠક કરવાના છે. એ બેઠક આવનારા સમયમાં કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે? ચોક્કસથી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અલગ અલગ જે બેઠકોમાં ભાગ લેશે. મહાત્મા મંદિર ખાતે ઉદઘાટન કર્યા બાદ તેઓ બપોરે ગિફ્ટ સિટી ખાતે પણ એક બેઠક કરવાના છે. વાત કરવામાં આવે તો 4 જે દેશના પ્રેસિડેન્ટ છે તેઓ પણ હાલ અહીંયા વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહ્યા છે અને વાત કરીએ તેઓની સાથોસાથ અલગ અલગ દેશના જે ડેલિગેટ્સ છે, ઉદ્યોગપતિઓ છે, અલગ અલગ 200 જેટલી કંપનીના સીઈઓ છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે કે દેશ વિદેશના જે જાણીતા ચહેરાઓ છે, જાણીતા લોકો છે, જાણીતા ઉદ્યોગપતિઓ છે, ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી હોય, લક્ષ્મી મિત્તલ હોય તેવા ઉદ્યોગપતિઓ પણ અહીંયા છે. એટલે કે ભારતના જે પણ પ્રોડક્ટ છે તે વિદેશમાં કઈ રીતે આયાત નિકાસ માટે આગળ વધારી શકાય તે બાબતો પર ચર્ચા કરવામાં આવશે. સાથોસાથ વિદેશના જે અલગ અલગ પ્રોડક્ટ છે તેઓને ભારતમાં સ્થાયી કરીને ગુજરાતમાં વેપારને કઈ રીતે વેગ આપી શકાય તેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે, જેથી આવનાર દિવસોમાં ગુજરાતમાં
ઉદ્યોગો હોય કે પછી વેપાર હોય તે ક્ષેત્રે ખૂબ જ મોટી પ્રગતિ જોવા મળશે. છેલ્લા ઘણા વર્ષોથી વાયબ્રન્ટ ગુજરાતમાં અનેક એમઓયુ થયા અને અનેક પ્લાન્ટ અનેક કંપનીઓએ ગુજરાતમાં પોતાનું કામ શરૂ કર્યું, જેના કારણે હજારો લોકોને રોજગારી મળી અને ગુજરાતનો જે ડંકો છે તે વિશ્વભરમાં હવે જે પ્રકારે વાગી રહ્યો હોય અને ફરી વાર જ્યારે આ વાયબ્રન્ટમાં અલગ અલગ એમઓયુ કરવામાં આવશે, ખાસ કરીને સોલાર ક્ષેત્ર હોય, એરોનોટિક્સનો ક્ષેત્ર હોય કે પછી અન્ય વિભાગો હોય, તે જગ્યાઓ પર જે જે કામ, જે જે ઉત્પાદનો અને તેની આયાત નિકાસની કામગીરી થતી હોય છે તેના એમઓયુ થકી ખૂબ જ મોટો ફાયદો આવનારા દિવસોમાં ગુજરાતમાં જોવા મળશે, ગુજરાતના ઉદ્યોગમાં જોવા મળશે. અને વાયબ્રન્ટ ગુજરાત તેના થકી આ વાયબ્રન્ટ ગુજરાતમાં આવનાર દિવસોમાં અલગ અલગ જગ્યાઓ પર અનેક ઉદ્યોગોના કારણે રોજગારીની તકો હોય કે પછી ગુજરાતના વિકાસની વાત હોય તે ખૂબ જ આગળ જોવા મળશે. બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો દેશની સાથે સાથે ગુજરાતના વિકાસને પણ વેગ આપતો આ ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ જેનું થોડાક સમયમાં પછી પ્રારંભ થવા જઈ રહ્યું છે અને સૌ કોઈની નજર, વિશ્વની નજર પણ રહેશે આ ગ્લોબલ સમિટમાં.